ઉર્વિશા માણિયા અને મીરા ગોયાણી પ્રસ્તુત કરે છે ખૂબસૂરતીનો ખજાનો, અનાદિ બ્યુટી એન્ડ બ્રાઇડલ સ્ટુડિયો, તુલસીશ્યામ સોસાયટીની વાડીની બાજુમાં, શ્યામધામ, નાના વરાછા, સુરત. ચંદુભાઈ, એ સંજુભાઈ, શું છે આ તમારું મોઢું કેમ એટલું બધું પલક પલક થાય? અરે ટીડા, એ બધી તને અત્યારે નો ખબર પડે, એ તારે વ્યવહાર થાય ને પછી બધી ખબર પડે. એવા થોડા એટલે સંજુભાઈ, ભલે ને મારો વ્યવહાર નો છું પણ સાંભળીને તો રાજી થવાય ને. નહીં ટીડા, તારું વ્યવહાર થાય ને પછી જ કહીશ. ચંદુભાઈ, મારા હમ છે તમને, મારા આંખમાં આંખ પોરવીને તમે જોવો. પેલા તું તો આંખમાં આંખ પોરવતા શીખ, તારી આંખ જ તારા નાકના ટેરવા ઉપર છે, એમાં હું ક્યાં તારી હારે આંખ પોરવું? ચંદુભાઈ, તમને લાગે હું તમારે હામું જોઉં છું? હા તો આંખમાં આંખ પોરવાઈ ગઈ, બોલ હું કહેતો હતો. ચંદુભાઈ, ધારો કે મને મારા જોગું વેવળ ન મળે તો તમે મને કોઈ દી કઈ કયો જ નહીં ને, એ ભલામણા આમ હું કરો છો? કહેજો ની, તમે હું કામ મનમાં મલકાવશો? ટીડા, એટલે રોકેટ ચડાવવાના છે? અરે ટીડા, એટલે જ તને કઈ નહોતો કહેતો. પણ સંદુભાઈ, આમ તો રોકેટ ચડે. અરે ટીડા, હેલિકોપ્ટર એમ જ ચડે. આ વેવળમાં હેલિકોપ્ટર ક્યાંથી આવ્યું? અરે ટીડા, વિચારું છું કે મારું પ્રી વેડિંગ હેલિકોપ્ટરમાં કરવા જવું છે. આ વેલ્ડિંગની તો ખબર હતી પણ મારો વાળો પ્રી વેલ્ડિંગ શું કહેવાય? અરે વેલ્ડિંગ નહીં ટીડા, વેડિંગ, પ્રી વેડિંગ, એટલે જ તને નહોતો કહેતો. રેવા દે, રેવા દે ટીડા, આ છોકરાથી સાસુ નો પીવાય. તો કઈ નહીં, હું ધનસુખ કાન પૂછી લઈ, તમારે કરતા ઈ મારા પાક્કા ભાઈ બનશે. આ હાળો મારા બાપા લાગી પોગે નહીં તો હારું છે. એ એ ટીડા, પાછો આય, પાછો આય, બેસ અહીંયા, અહીંયા બેસ, બેસ. બોલો સંજુભાઈ, શું કામ છે? તમ તારે સિંધો, આ વેલ્ડિંગનું ભલે તમે ન કહો પણ હું તમને કામની નાની પાડું હો. કેમ? સોરું કસોરું થાય, માવતર થોડા કમ માવતર થાય. તમારા બાપા મારા ભાઈ બનશે એટલે એનું મોઢું આડું આવે ને. જો સાંભળ, વેડિંગ એટલે લગ્ન અને પ્રી વેડિંગ એટલે લગ્ન પહેલાના અડધા લગ્ન. ઓય બપના, અડધા લગ્ન? આ તો મેં પહેલી વાર સાંભળ્યું. હે સંધુભાઈ, આ અડધા લગ્ન મારા અને તમારા બેવના બાપાએ કર્યા છે? ના ટીડેશ, ના, મારા અને તારા બાપાના વખતમાં તો લાહા લાડવાનો જમાનો હતો, લાહા લાડવાનો. અને અત્યારે છે ને ગુલાબજાંબુનો જમાનો છે. લાહા લાડવા? હા ટીડા, હા, કેવાય છે કે ઈ વખતની માલિપા ચાર ચાર જાનું એક હારે આવતી હો, ચાર હૈયારા વરઘોડામાં જાનૈયા જાનૈયા વસે ધીંગાણા થતા હો, અને ઈ ધીંગાણાની દાજુ પંગતમાં હામ હામી જમવા બેહે ને ત્યારે ઉતરતી હો. ઈ કેવી રીતે? અરે ટીડા, લાહા લાડવાના છે ને હામ હામી ઘા થતા ઘા, અને કપાળે છે ને ફૂટું કરતા, અને આ છે લાહા લાડવાનો અમર ઇતિહાસ. હે, એ લાહા લાડવા હેલિકોપ્ટરમાં લાવતા હે ને? હવે આ ટીડા નાખો ભેદ સમજાઈ ગયો. હું ભેદ સમજાઈ ગયો? લાહા લાડવા અને લગન, લગન અને લાહા લાડવા. અરે ટીડા. નહીં સંધુભાઈ, મને અડધા લગનનું સમજાઈ ગયું, હવે આખા લગનનું સમજાવી જો. અરે ટીડા, તને કઈ સમજાણું જ નથી, હવે વસમાં બોલતો નહીં, તને અડધા આખા લગન બેયનું સમજાઈ દઉં છું. આ તમારે હમ સંજુભાઈ, હવે હું કઈ ન બોલું. હું ને તારી ભાભી લગન પહેલા શૂટિંગમાં જવાના છવી. લગન પહેલા? જો વસમાં બોલો. પણ લગન પહેલા તમે શૂટિંગ કરવાનું બોલો તો પછી બોલાય જ જાય ને. અરે ટીડા, લગન પહેલા જે શૂટિંગ થાય ને એને જ પ્રી વેડિંગ કહેવાય. એ ને દરિયાનો કાંઠો હોય, આમથી તારી ભાભી દોડી આવતી હોય અને આની પાછી હું દોડ્યો જતો હોઉં, અને ન્યા છે ને અમાર બે સિવાય ત્રીજું કોઈ ન હોય. ચંદુભાઈ, આ કેમેરા વાળો ન હોય? અરે તારી ભલી થાય ટીડિયા, હું એમ કહું છું કે ઘરેથી અમે બે જ હોવી. ચંદુભાઈ, તો હવે ત્રણની ગણતરી રાખજો, હું આરે આવી ને. અરે ટીડા, પ્રી વેડિંગમાં બે જ જણા હોય, હું તને વારા ઘડીએ સમજાવવાનો હોય. ચંદુભાઈ, પછી તરસ લાગશે તો તરફા કોણ લેવા જાહે? અરે ટીડા, ન્યા તરસ જ ન લાગે, ન્યા છે ને હરખના ફુવારા વસૂટતા હોય, અને એ નોખા નોખા અંદાજમાં અમારા ફોટા પડતા હોય, અને એમાંય ઝેણી પાનો પવન હોય ને, એની પા તારા ભાભીનું ગાઉન છે ને ધજાના વાવટાની જેમ
ફાડ 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 લહેરાતું હોય અને એને ઉપરથી હેલિકોપ્ટર રેટું આવતું હોય અને હું તારા ભાભી હેલિકોપ્ટરના પાયા પકડીને ઊભા રહી જાવી અને આકાશ માર્ગે મેળે મેળે ઉડતા હોવી અને પાયલોટ હેલિકોપ્ટરના કેબિનમાં બેઠો બેઠો ગીત વગાડતો હોય સુહાના સફર ઓર યે મોસમ હસી હમે ડર હે તુમ ગિર ન જાઓ કહી એ ઓહણિયા બંથા અહીંયા હું ઉડવાની વાત કરું છું અને તું હેઠે પાડવાની વાત કરે છો એમ નથી કેતો સંધુભાઈ ધારો કે તમે ને મારા ભાભી હેલિકોપ્ટરમાંથી હેઠા પડી ગયા હો અને પછી ફોજા વેરાઈ જાય તો પછી અડધા લગ્નમાં જ પૂરું ને એ સંધુભાઈ આમ જુઓ તમારી લીલ પરણાઈ નાખશું પણ અમારા ભાભીનું શું કરશું મારા ઘરે જવાનું વિચારતો હતો તો હાલો હું તમારા ઘરે આવું કેમ મારા ઘરે મારે ધનસુખ કાનું કામ છે આ મારા ભાઈ બંને મારા દીમાં એકવાર તો મળવું જ પડે હો ભાઈ આમ જો ટીડા ઘરે આવીને તો મૂંગો મરજે અને મારા પ્રી વેડિંગ ની વાત છે ને મારા બાપા સામે ન કરતો સમજો આ બધું બારોબાર કરવાનું છે બરાબર ઘરે નથી ખબર પડવા દેવાની હું નથી ખબર પડવા દેવી અરે લાખ રૂપિયાના ખર્ચે મારું તાર ભાભીનું પ્રી વેડિંગ કરવાનું છે ઈ એ લાહા લાડવાનું કહેવાનું છે લાહા લાડવાનું કે ગુલાબ જાંબુનું કાંઈ નથી કહેવાનું હેલો સંધુભાઈ જાશું એટલે તમારા ઘેરે હાલ આ લોહી પીણીનો વાહેન વાહે ટોસાણો હોય હાલ અરક ફદુડીનો સંદુડાઈ બા આ તમારું રોજ શું થતું હશે મને તો કપાળે પરસો વળી ગયો કેમ પપ્પા શું થયું જોને આ રોટલીનો લોટ બાંધજો નાખો સંધુભાઈ તાળી હવે એઠો બેહીને તાળીનો હવાદણો થતો ચંદન બાપા હું શું કહેતી હતી હું કહેતી હતી અરે ટોપલીમાંથી 4-5 લહણના ગાંઠિયા લેતા આવો આ ચંદન ટીડો છે ને તે હાર વાર ફોલાઈ જાય આ તમારે એકલા કાહટી નહીં લેને ફોલી નાખી ચંદન બાપા તમારે બપોરે શાક શેનું ખાવું છે તારે હેનું ખાવું ઈ કે ને મારે જે હશે એ હાલશે તમને ભરેલા રીંગણા નથી ભાવતા એની કરતા હમણાં હું કુકરમાં બટાટા મૂકી દઉં ને એટલે બે સીટીયા આવે હેઠા અને આમ જો ભરેલા રીંગણા તો મને અંતરથી વાલા છે પણ મારા હાથે થોડો તારા હાથ જેવો હવાજ પકડાય હે ચંદન બાપા આ દિવાળી છે તે ઘૂઘરા નત કરવા આવતા રવિવાર ઘૂઘરા કિન નાખશું જો ઘૂઘરાનું કીધું ને તો મને સાંભળી ગયું આ ગેસનો બાટલો બે દીમાં થઈ રહ્યો એમ છે હો કાલ હવારના પોરમાં ભૂલા વગર લઈ આવજો એ તો આ ટીડાન ગાડી વાહે નાખીને લઈ જાય ને એટલે બાટલો આવી જાહે આ જનસુકા આ તમે મને ગાડી વાહે નાખશો તો બાટલો ક્યાં નાખશો એ ગેસનો બાટલો તારે પકડીને ગાડી વાહે બેહવાનું છે એમ કહું છું ટીડા તો બરોબર કાકા તમને હું કહું છું ચંદન બાપા હું કહેતી હતી આજ તારે જે સિંધવું હોય ને એ બધું સિંધી જ લેજે ખોટો મન ઉપર ભારે નો રાખતી ને મનનું મનમાં નો રાખતી એ મંદિરમાં દીવાબત્તીની વાઈટી ખૂટી ગઈ છે લે હું વિચારમાં પડી ગયા આમ જો દૂધમાં પલાળીને તારી જેમ વળવાળી વાઈટો કરતા મને નથી આવડતું હો આ કેતી વાત નાગલા વણી નાખી એ નહીં મામા કરતા કાણો મામો હું ખોટો નાગલા વણી નાખો એ મંદિરના ખાનામાં રૂની પૂણી પડી જાવ લેતા આવો અંચંદુ તો ધાબા ઉપરથી દોરીએ હુકાઈ ગયેલા કપડાં ભેગા કરતો હોય તાર બાપા વાઈટો કરીને પછી ઇસ્ત્રી કરી નાખે અને આયરો હેર પાછો ટીડો હંકેલતો જાય બા હું ઘરે આવ્યો ને ત્યારના તમે મારા બાપાને એક પછી એક કામ સીધા કરો છો તમને શરમ નથી આવતી
અને તમે બાપા શાક સુધારો, વાઈટું વણો, ઇસ્ત્રી કરો, લોટ બાંધો, આ બધું હું છે? આ તમને કામ કરતા જોઈને મને શરમ આવે છે, પણ તમને નથી આવતી? સંધુની બા, તું હું કામ ઢીલી પડશો? મેં તને કઈ કીધું? હું તને એટલે જ ના પાડતો હતો. આ ગામની હાડીઓ ટાંકવાનું બંધ કર અને 15 દી આરામ કર. ચંદુન બાપા, આ ગામની હાડી નથી, આ આપણા ચંદુન વહુને મોડિયા ઉપર ઓઢાડવાની હાડી છે. આ શોરૂમમાં લેવા જઈને તો 20-25 હજાર રૂપિયા ખર્ચાઈ જાય, અને હું મારા હાથે ટાંકીને કરીશ ને તો 4-5 હજારમાં થઈ જાય. આ આપણા ચંદુના લગ્ન માથા ઉપર છે, અને આયરવાર તમારા ધંધામાં મંદી છે. આ મારાથી થાય એટલું હું આયથે કરું તો તમારે ઉપાધી નહીં અને તમારે ટેકો રે. ચંદુના બાપા, આ પાય પાય ભેગી કરશું ને તો વરોય ધામધૂમથી પાર પડશે. તમને ખબર છે ને, હજી ઘરેણા વાળાનું અડધું બિલય બાકી છે. વહુની ચંદુની બધી ખરીદી થઈ ગઈ છે, અને તમે વરના બાપા છો, તમારા હાટુ બે જોડી કપડા નથી લેવા? જો સંધુની બા, તું મારી ચિંતા કરમાં, આ મારો ભાઈબંધ નરસિંહ છે ને, એને ગયા વર્ષે એનો છોકરો પવણાયો, તો એને સૂટ સીવડાવ્યો તો એ મારા માપનો જ છે, એટલે મારે એક પાવલીનો થોર મારવાનો નથી. પણ મારી બાને થયું છે હું, તે તમે 15 દિનો આરામ કરવાનું કહો છો? બટા, એના હાથનું કાંડું મોડાઈ ગયું છે. ક્યારે? અને મને કીધું કેમ નહીં? હવે તું તારા લગ્નની તૈયારીમાં આમથી આમ દોડા દોડી કરતો હો, તને હું બળતરા કરાવી? બટા, તું પાછો અમથો પ્રી વેડિંગની તૈયારી કરતો હતો ને? તમને કોણે કીધું? બટા સંધુ, મેં તારી કરતા ફટાકડા ઓછા ફોડ્યા, પણ દિવાળી વધુ જોઈશ હો બટા. આ ભારત સ્ટુડિયો વાળા પ્રવીણભાઈ ફોન આવ્યો હતો, તું પ્રી વેડિંગ હાટું એની પાસે ભાવ કરાવવા ગયો હતો ને, એ ધંધો લઈને બેઠા છે અને વ્યવહારિક વાતો સારી રીતે સમજે છે, એટલે મને ફોન કરીને જાણ તો કરે ને બટા, એમને થોડા તારા શૂટિંગ કરી નાખે. બાકી 15 દિથા તું નક્કી કરી આવ્યો છો, મને જાણ તો નોત કરી ને. આ 1,00,000 રૂપિયાનો ખર્ચો કરવાનો છો, મને ને કાંઈ નહીં, કમસે કમ તારી માને પૂછવું જોઈએ ને. જો બટા, આ તારા લગ્ન છે ને, એનો આનંદ તારી કરતાં વધુ અમને હશે, પણ આપણી જવડી પછેડી હોય ને, અવડી હોડ કરાય. પપ્પા, મારી ભૂલ થઈ ગઈ. કાંઈ વાંધો નહીં બટા, સમજ્યા નથી હવાર, પણ હવે એટલું યાદ રાખજે, અને અમારી વખતે આ પ્રીવેડિંગ હું, પણ કોક કોક ને તો લગ્નના આલ્બમય નહોતા, છતાં તે આ બધું નજરે જોયું ને. તારી બા ને ગમે એવું વર્તન હું કરું, અને આપણને બધાને ગમે એવું વર્તન તારી બા કરે છે, અને તું જે કરવા જતો હતો ને એને પ્રીવેડિંગ કહેવાય, અને અમે જે એકબીજાના સુખે સુખી દુઃખે દુઃખી થઈને જીવીએ છીએ ને આને આફ્ટર વેડિંગ કહેવાય. અને જીવનમાં હાસું મહત્વ પ્રીવેડિંગનું નથી બટા, પણ જિંદગીના છેલ્લા શ્વાસ સુધી એકબીજાને સાથ સહકાર આપે ને એવા આફ્ટર વેડિંગનું છે. પાવટડે પગ દઈ દઈ ચડો રે ચંદુ ભાઈ, પાવટડે પગ દઈ દઈ ચડો રે ચંદુ ભાઈ, દાદા નામ શેરે હરી આળી રે ઘોડી, દાદા ધન સુખ ભાઈ આણી કોર જોશે, હોલી કોર જોશે, હસી હસી મોઢા સામુ જોશે રે હરિયાળી રે ઘોડી, પાવટડે પગ દઈ દઈ ચડો રે ચંદુ ભાઈ, કાકા મન મોશે રે હરિયાળી રે ઘોડી, કાકા મન સુખ ભાઈ આણી કોર જોશે, ઓલી કોર જોશે,
હસી હસી મોઢા સામુ જોશે રે હરિયાળી રે ગોડી પાવટડે પગ દઈ દઈ ચડો રે ચંદુ ભાઈ દાદાના મન મોશે રે હરિયાળી રે ગોડી દાદા